હવે આગળનો ટોપિક છે એટીએમ એન્ડ ઇટ્સ ટાઈપ, એટીએમ અને એના પ્રકારો. એટીએમનો મતલબ શું? તો કે ઓટોમેટિક ટેલર મશીન. આ એટીએમની શોધ થઈ હતી કોની માટે? કે તાત્કાલિક જે છે આપણે બેંકમાંથી ગમે હોય તો રાતે તો કંઈ બેંક ખુલી ન હોય એટલે આ મશીન જે છે મશીનમાં કાર્ડ નાખવાનું અને પૈસા જે છે એ તાત્કાલિક બહાર આવી જાય, તમને એ પૈસા મળી જાય. રાતે અથવા 24 કલાક ગમે આ પૈસા ઉપાડ હોય, બહાર ગયા હોય તો હોય તો મળી જાય એટલા માટે. તો કે ઓટોમેટિક ટેલર મશીન અલો બેંક કસ્ટમર ટુ વિડ્રો મની. વિડ્રો મનીનો મતલબ શું થાય? વિડ્રોનો મની થાય, વિડ્રો મનીનો મતલબ થાય પૈસા ઉપાડવા. ઓર ચેક બેલેન્સ વિધાઉટ વિઝિટિંગ એની બ્રાન્ચ ઓફ બેંક. બેંકની બ્રાન્ચમાં વારંવાર જવાની જરૂર નહીં, કારણ કે બ્રાન્ચમાં જવી તો ખાસ કરીને તો SBI જેવી બેંક હોય તો એક તો આપણને સરખો જવાબ દઈને ઘડે ને ઘડે લાઇનમાં ઊભા રાખે તો એ બધી લોચાનો થાય, એટલે આ એટીએમનો ઇજાદ થયો, એટીએમની શોધ થઈ. એટીએમ નેટવર્ક વર્ક્સ ઓન NPCI. એટીએમનું નેટવર્ક કઈ રીતે વર્ક કરે છે? તો NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જે આ NFS છે, નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ, એની ઉપર કામ કરે છે. NFS શું છે, NPCI શું છે, એ બધું એમાં ડિટેલમાં સમજાવેલું છે NPCI વાળા લેક્ચરમાં, એ જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. હવે આપણે એટીએમના થોડા પ્રકાર જોઈએ. એટીએમના 3 પ્રકાર છે. એક તો માઇક્રો એટીએમ આવે, એક તો વ્હાઇટ લેબલ આવે અને એક તો બ્રાઉન લેબલ આવે, તો અને એક તો બેંક લેબલ આવે. 4 પ્રકાર છે બેંક લેબલ. સૌથી પહેલાં જોઈએ બેંક લેબલ, એનો મતલબ શું છે. બેંક લેબલ એટીએમ કેવું હોય? SBIની બ્રાન્ચ છે બરાબર, SBI. તો SBIની બ્રાન્ચ જે છે, SBIની બેંક, એણે ખુદે તે એટીએમ ખરીદેલું હોય, એણે ખુદ જ એટીએમ ખરીદેલું હોય અને એ ખુદ જ ખુદની જ માલિકીનું હોય અને ખુદ જ એને ઓપરેટ કરતું હોય, ખુદ જ એને ઓપરેટ કરતું હોય તો એને બેંક લેબલ કહેવાય. જનરલી બધી જ બેંક હોય, મોટાભાગની બેંક હોય, એ બેંકની બહાર જ જે છે એટીએમ લગાવેલો હોય, જેમ કે SBIની બહાર SBIનું એટીએમ હોય, ICICIની બહાર ICICIનું એટીએમ હોય, તો આ બધાને કહેવાય કે બેંક લેબલ. ટૂંકમાં 2 વસ્તુ યાદ રાખો, માલિકી એટલે કે ઓનર અને ઓપરેશન, એને રોજબરોજનું કાર્ય કોણ સંભાળે છે? રોજબરોજનું કાર્ય. તો માલિકી પણ પોતાની બેંકની જ હોય અને રોજબરોજનું કાર્ય ઓપરેટિંગ પણ બેંક પોતે જ કરતી હોય તો એને બેંક લેબલ એટીએમ કહે. પરંતુ ઘણી બધી વાર કેવું થાય કે બેંક પાસે એટલો ટાઈમ ન હોય, બેંક પાસે પૈસા તો ઘણા બધા હોય એટલે બેંક ખરીદી તો લે, એટલે કે ઓનર તો હોય એટીએમની, બેંકને એવું લાગે SBI અમીર વ્યક્તિ છે તો કે હાલો આપણે એટીએમ ખરીદી લેવી, પરંતુ એની પાસે રોજ એટલો ટાઈમ ન હોય કોઈનો ઓપરેશન માટેનો, રોજબરોજના કાર્ય માટેનો, એટલે કે એટીએમની અંદર પૈસા જમા કરવાના, ઉપાડવાના, એનું મેન્ટેનન્સ કરવાનું, તો એ બધાનો એનો ટાઈમ ન હોય, વીજળી આપવાની એ બધાનો એટલો ટાઈમ ન હોય, ઓપરેશનનો ટાઈમ ન હોય. તો આવા કેસની અંદર બેંક શું કરે? બેંક આ ઓપરેશનનું કાર્ય, રોજબરોજના કાર્ય જે છે એ કોઈ બીજાને આપી દે, આઉટસોર્સ કરી દે. આઉટસોર્સનો મતલબ શું? કોઈ બીજાને કોન્ટ્રાક્ટ સ્વરૂપે આપી દે, કોઈ બીજો હેલ્પર રાખી દે અને એમ કે તાર રોજબરોજ આ કામ કરવાનું, હું તને મહિને જે છે એ 1,00,000 રૂપિયા દઈ દઈશ અથવા 1,000 રૂપિયા દઈ દઈશ, કોઈ વ્યક્તિને કામે રાખી દે. તો આવા કેસની અંદર શું કહેવાય? એને બ્રાઉન લેબલ એટીએમ કહેવાય. એટલે કે એટીએમ તો બેંકની માલિકીનું હોય પરંતુ ઓપરેશન, રોજબરોજનું કાર્ય જે છે એ બેંક ખુદ ન કરતી હોય, એ બેંકે કોઈ બીજાને આપી દીધેલો હોય, જેને ઓફિશિયલ ભાષાની અંદર આઉટસોર્સ કહેવામાં આવે છે. આઉટસોર્સ બરાબર. આઉટસોર્સની અંદર કેવું હોય કે કેશ રિફિલ કરવાનું, ગાર્ડ જે મજૂર રાખેલો હોય, દેખરેખ માટે ગાર્ડ રાખેલો હોય બરાબર, તો એને બ્રાઉન લેબલ કહેવાય. વ્હાઇટ લેબલ શું છે એ સમજીએ. વ્હાઇટ લેબલની અંદર કેવું હોય? બેંકની માલિકીનું ન હોય અને બેંક એને ઓપરેટ ન કરતી હોય. બ્રાઉન લેબલમાં તો શું જોયું હતું કે માલિકી તો બેંકની હોય પરંતુ ઓપરેશન જે છે રોજબરોજનું કાર્ય એ બીજું કરતું હોય, પરંતુ વ્હાઇટ લેબલની અંદર તો બેંકની માલિકીનું ન હોય અને રોજબરોજનું ઓપરેશન એ ન કરતું હોય, તો એ એટીએમને વ્હાઇટ લેબલ કહેવાય. 2012ની અંદર RBI જે છે એને એપ્લિકેશન મંગાવી હતી અને 4 કંપનીને લાઇસન્સ આપવામાં આવેલું હતું આની માટે, કે કોઈ માની લો કે એ નામની કંપની છે, બહુ મોટી કંપની હોય બરાબર, માની લો કે તમે અમીર બની ગયા અને તમારી કંપનીને એવું લાગ્યું કે મારે તો હવે એટીએમની સુવિધા ચાલુ કરવી છે, તો તમે RBI પાસે લાઇસન્સ લઈ શકો અને વ્હાઇટ લેબલ એટીએમ જે છે એ શરૂ કરી શકો. 2013-19ની વચ્ચે કોઈ પણ આવી એપ્લિકેશન આવેલી નથી. 2019 ઓગસ્ટની અંદર RBI ફરીથી જે છે એ ઓન ટેપ લાઇસન્સિંગની સુવિધા જે છે શરૂ કરી. કોની માટે? તો કે આ વ્હાઇટ લેબલ એટીએમ માટે. ઓન ટેપ લાઇસન્સનો મતલબ શું? ઓન ટેપ લાઇસન્સનો મતલબ કે જ્યારે તમને મજા આવે ત્યારે જતું રહેવાનું, જેમ કે અત્યારે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય તો તમને જ્યારે સારું લાગે ત્યારે તમે જઈ શકો. જ્યારે RBIની અંદર એવું ન હોય, RBIની અંદર ઓન ટેપ લાઇસન્સ ન હોય ને, તો RBI જ્યારે અમુક પ્રકારનું ગાઈડલાઇન નોટિફિકેશન ઇસ્યુ કરે ત્યારે જ તમે જઈ શકો, ત્યારે જ તમે જઈ શકો, તો એને ઓન ટેપ ન કહેવાય, એને ઓન ટેપ ન કહેવાય. પરંતુ ઓન ટેપનો મતલબ શું? રાતે હોઈ ગયા, હવારે વિઠાને એવું સપનું આવ્યું હોય કે હાલો ને વ્હાઇટ લેબલ એટીએમ ચાલુ કરવું છે, તો તમે ઓન ટેપ હોય તો જઈ શકો, પરંતુ ઓન ટેપ ન હોય તો ન જઈ શકો, આપણે એની રાહ જોવી પડે. પછી વાત કરીએ માઇક્રો એટીએમ. માઇક્રો એટીએમ શું છે? તો કે બેંક મિત્ર. માઇક્રો એટીએમ એટલે કે એકદમ નાનું એટીએમ. અત્યારે જે છે ને એ એક સરકારે નવી ડિજિટલ ઇન્ક્લુઝન અથવા ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થઈ શકે એટલે કે દરેક વ્યક્તિ જે છે એને બેંકની સુવિધા, નાણાકીય સુવિધા મળી શકે, એની માટે એક નવી વસ્તુ જે છે લોન્ચ કરેલી છે. કઈ? તો કે બેંક મિત્ર. અને કાતો તો શું BC એટલે કે બેંકિંગ કોરિસ્પોન્ડન્સ. જનધન યોજના આ બધાના માધ્યમથી. આની અંદર કેવું હોય કે એક વ્યક્તિ જે છે એ ગામડે ગામડે જાય, એક માઇક્રો એટીએમ નાનું એટીએમ લઈને જાય અને માની લો કે ગામડાની અંદર કોઈ મહિલા છે, કોઈ વ્યક્તિ છે, એને એમ કંઈક મારા પૈસા ઉપાડવા છે, તો એનું એટીએમ લે અને આ માઇક્રો એટીએમની અંદર નાખે, અને માઇક્રો એટીએમની અંદર નાખે તો ખબર પડી જાય કે આ વ્યક્તિ કોણ છે, શું હકીકતમાં એના એકાઉન્ટમાં પૈસા છે કે નહીં, અને એ બધું ચેક કરી લે, અને જે બેંક મિત્ર જે છે બેંક મિત્ર એ પોતાની પાસેથી એને પૈસા આપી દે અને પછી બેંકે જઈને સેટલમેન્ટ કરી દે. તો આ માઇક્રો એટીએમ એટલે કે નાનું એટીએમ. આવી જ રીતની વસ્તુ AEPS એપ્સ આપણે જેને કહીએ છીએ, આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમ, એ બધું પણ આપણે ડિટેલમાં સમજાવ્યું છે NPCA વાળા લેક્ચરમાં, એ જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે.
તો આમ એક રીતે જોઈએ તો એટીએમના ત્રણ પ્રકાર છે, બેંક લેબલ, બ્રાઉન લેબલ અને વ્હાઇટ લેબલ. અને આ ઉપરાંત એક બીજું પણ એટીએમ હોય છે, માઇક્રો એટીએમ. તો આ પ્રકાર તમારે યાદ રાખવાના છે.